જગત બાપુએ એક લગ્ન ગીત ગાયું છે, મને યાદ આવ્યું, કાયમ ગાવ, હમણાં ત્યાં દોર હાલે એટલા માટે, કે વરસાદ ને એને વરરાજો બનાવ્યો, મારે પ્રકૃતિની રચના આપને સંભળાવવી. સુરનું જગત બહુ મીઠું છે, જેને સુરમાં રહેવું છે, જેને તાલમાં રહેવું છે. આમ તો ભગત બાપુ એક કવિતા એવી પણ લખી છે કે આ દુનિયામાં બધું છે એ લયમાં ચાલે છે, આ બધી દુનિયા તાલમાં દોડે. પણ ગીત મેં બહુ ગાયું છે અને પ્રસિદ્ધ પણ બહુ થયું કે સુરનું જગત કેવું છે. દાદ બાપુએ લખ્યું, એ પહેલાં સંભળાવું પછી ભગત બાપુની કવિતા સંભળાવું. બાપુએ લખ્યું કે આ દુનિયામાં આપણે તો એવું માનીએ છીએ કે વરસાદ આવે, મેઘની ગર્જના થાય એટલે મોર બોલે છે, પણ એવું નથી. મોરના સુર પાસે એવી તાકાત છે કે બોલે એટલે વરસાદ ને આવી જવું પડે છે. સુરની તાકાત કંઈક જુદી છે. બાપુ એમ કહે છે, માણી ગર મોર લારે, માણી ગર મોર લારે, કર ટોકે મેઘ ઘન ઘોરા, માણી ગર મોર લારે, માણી ગર મોર લારે, કર કંઠે મેઘ ઘન ઘોરા, તારા સુરની પીછી લઈ મોરદારે,
મોરદારે